હવે મારા રૂમમાં એક મચ્છર. હવે યાર મેં મનમાં સંકલ્પ લીધો છે કે હું જીવ હત્યા નહીં કરું, હવે આનું શું કરું મારે? એક મચ્છર. તો મેં કીધું ચલો કઈ નહીં, આજની રાત જોઈ લઉં છું અને કાલે હું જોઉં કે શું થાય છે આજની રાત એમ. એટલે મેં મનમાં એવી પ્રાર્થના કરી કે ભાઈ આજની રાત સારી નીકળી જાય, સારું આ મચ્છર હેરાન ના કરે, સારું. તો મચ્છરે કઈ ના કર્યું. પછી બીજા દિવસે મેં મારા શિક્ષક ને જઈને પૂછ્યું ત્યાં, જે અમારા જે ટીચર હોય એમને, મેં કીધું ભાઈ આવું થયું છે અને મેં મારા રૂમમાં મચ્છર છે. મને કે કઈ નહીં, તમે મનમાં એવો સારો ભાવ રાખો, કઈ નહીં થાય એવો ભાવ રાખો, મચ્છર ને માટે બી એવી પ્રાર્થના કરો કે તું ખુશ રહે હું ખુશ રહું એમ. સારું. 10 દિવસ સુધી એ મારા રૂમમાં રહ્યો, એક રાત એને મને હેરાન નથી કર્યો. અને હું રોજ એને જોઉં અને છેલ્લા દિવસે જયારે હું નીકળ્યો ત્યારે હું એને પગે લાગી નીકળ્યો. મેં કીધું થેન્ક યુ. આઈ ડીડ નોટ નો કે આટલો બધો પાવર હોય એક વિચારમાં. બાકી મચ્છર તો મચ્છર નું કામ કરે ને. સો આ તો ખાલી એક ઉદાહરણ મેં તમને આપ્યું, પણ એથી વિશેષ એ 10 દિવસ દરમિયાન મને જે અનુભવ થયો, મનના જે વિકાર હોય, આપણે પોતાની જાતને કઈ બહુ 30 માર્કા સમજતા હોય ને બધી હવા નીકળી જાય 10 દિવસમાં. તમને 10 દિવસમાં ખબર પડી જાય કે તમે કોણ છો, ક્યાં છો, કેટલા પાણીમાં છો અને તમારા મનની અંદર કેટલો કચરો પડ્યો છે. હું મારી જાતને ગમે એટલો સારો સમજતો હોઉં ને, આજે તમે મારા 5 વખાણ કરો કે આ ફેસબુક પર કોઈ જણા 5 વખાણ કરી જાય, એટલે આપણા મનમાં આમ ચણા ઝાડ પર ચડે કે આ ધ્વનિતભાઈ તો કઈ તોપ છે. એ જયારે તમે તમારી જાત સાથે સમય ગાળો ને, ત્યારે તમારો મનનો અરીસો તમને બધું જ દેખાડી દે. એકચ્યુઅલી મનનો અરીસો સતત આપણને બધું બતાવતો જ હોય છે, આપણે જોવાનો ઇનકાર કરીએ છીએ, કારણ કે આપણે ડરીએ છીએ આપણી અસલી જાતથી. આપણું અસલી સ્વરૂપ આપણને આપણા મનના અરીસામાં દેખાતું જ હોય છે. અને હમણાં હું જયારે માથામાં ચંપી કરાવતો ને, ત્યારે મારા મમ્મી પેલું ગીત ગાઈ રહેલા, તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાય, તોરા મન દર્પણ કહેલાય. આટલી સરળ વાત કે તારું મન દર્પણ છે, તારા સારા અને ખોટા કર્મોને તરત દેખાડે છે અને એમાં જ પાપ પુણ્ય છે, બીજું કઈ પાપ પુણ્ય નથી. પાપ પુણ્ય આમાં જ સમાયેલું છે. પુણ્ય એટલે શું? પુણ્ય એટલે પુંજ માંથી આવેલો શબ્દ છે. પુંજ એટલે કિરણોનો પુંજ આપણે ના કહીએ, એનો સમૂહ. તો કોઈ સારું કામ કરો તો તમારા શરીરમાં, બોડીમાં, તમારા ઓરામાં પોઝિટિવ વાઇબ્રેશન્સ મેનિફેસ્ટ થાય. અને કોઈ ખરાબ કામ કરો, તમારા મનમાં કોઈના માટેનો વિકાર આવ્યો, તમે કે મારે આનું કોઈ દેખાડી દીધું છે, આને મારા માટે કેમ આવું કીધું, તમને કોઈના માટે જલન થાય કે આ મારાથી આગળ નીકળી જાય, અરે આમના ઘરમાં તો આવું છે આપણા ઘરમાં નથી. એટલે આપણે એમ ના કહીએ કે આજે મને માથું દુખે છે, કે આજે કે આ કે ધ્વનિ તેમ નથી કે અત્યારે મને પથરી થઈ જાય. અરે તો મારી પથરી છે ને એ મારો કોઈ ગુસ્સો છે કોઈ વસ્તુ માટેનો, કોઈ વ્યક્તિ માટેનો, એ કોઈ રીતે મેનિફેસ્ટ થઈ. મને માથું દુખતું હોય તો એ મારી નેગેટિવિટી છે, કોઈ ભૂતકાળની નેગેટિવિટી છે. તો આપણે જે અસ્વસ્થ રહીએ છીએ, વી આર નોટ એટ ઈઝ. આપણે નથી કહેતા કે હું સ્વસ્થ નથી, તો સ્વમાં સ્થિત નથી. હું મારી જાતમાં સ્થિત ના હોઉં તો હું અસ્વસ્થ હોઉં. આઈ એમ નોટ માય યુઝ્યુઅલ સેલ્ફ. વોટ ઇઝ યોર યુઝ્યુઅલ સેલ્ફ? આપણે બધા ચોખ્ખા નિર્મળ છીએ, એની ઉપર આપણે બધા પડ ઉમેરીએ છીએ આપણી ઈચ્છાઓને, વાસનાઓને, લાઇક્સ ડિસલાઇક્સને આધારે, આપણી એમ્બિશન્સના આધારે, આપણી અભિપ્સાઓના આધારે. તો મારા શરીરમાં જેટલો પણ આવો કચરો ઠલવાયેલો હતો અત્યાર સુધીનો, એમાંથી ઘણો ખરો એ 10 દિવસ દરમિયાન સાફ થયો. મારું મન થોડું નિર્મળ થયું અને હું શાંત થયો. મારી મારા મનની ઉદ્વિગ્નતા ઓછી થઈ અને મને સમજાયું કે હું ક્યાં આમ તેમ ભાગદોડ કરું છું, ભાઈ આ શું કરું છું, મારે કરવાનું શું છે, કે બહોત ગઈ થોડી રહી, લાઈફ કેટલી, એમ આપણે કઈ અમરપટો લખાઈ નથી આવ્યા, આપણા બધાનું આયુષ્ય ગણીને કેટલું છે એમ. તેમાંથી તમે અત્યારે ગણતરી માંડો કે તમારે કેટલા પર્સન્ટેજ લાઈફ પૂરી થઈ ગઈ, તો જેટલી બાકી છે એને તો સુધારી લઈએ એમ. તો જેટલા લોકો પૂછી રહ્યા છે કે વિપશના શું છે, વિપશના એ માત્ર તમારી જાતને જોવાની પ્રક્રિયા છે, એમાં બીજી કોઈ ભવ્ય ટેકનિક નથી કે આમ શ્વાસની આમ ગતિ વધારો ને ઓછી કરો ને પ્રાણાયામ કરો અને કોઈ એક વસ્તુ પર ફોકસ કરો, કોઈ એક નામનું રટણ કરો. ના કોઈ નામનું રટણ, ના કોઈ જાપ, ના કોઈ ફોટોગ્રાફ, ના કોઈ ચિત્ર, ના કોઈ ધાર્મિક આસ્થા, ના કોઈ ફિલોસોફિકલ આઈડિયોલોજી, ના કોઈ ગુરુ, ના કોઈ વસ્તુ, કશું જ. તમે તમારા ગુરુ. આપણને જે કહેવામાં આવ્યું છે કે આત્મદીપો ભવ, તમે તમારો દીપ છે એને એને પ્રગટાવો, એને ઉજાળો. બસ આ જ પ્રોસેસ છે વિપશના. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, એને માત્ર નિરખ્યા કરવાનો. પણ આખો દિવસ, દિવસનું 10 કલાકનું મેડિટેશન,
અને ના ના જરાય અઘરું નથી પૂજા, જરાય અઘરું નથી, હું તો બધાને કહું છું જરાય અઘરું નથી, એ ખાલી સાંભળવામાં એવું લાગે છે. અરે પછી બીજી વાર જઈને આવ્યો હું, અને વિપશ્યના જેવું થેરાપ્યુટિક વસ્તુ મેં આજ સુધી નથી જોઈ. હું મેં ઘણી બધી બીજી ઘણી બધી પ્રક્રિયાઓ ઓલ્ટરનેટ થેરાપીમાં, હું તમને તો ખબર જ છે કે હું વિશ્વાસ ધરાવું છું ઓલ્ટરનેટ થેરાપીમાં, પણ વિપશ્યના જેવી સારામાં સારી તમને તમારા મનને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા મેં આજ સુધી નથી જોઈ. તમે અત્યારે જે વિપશ્યના સમજાતા સમજાતા વાત કરીને એમાંથી પણ કેટલા બધા મોર્નિંગ મંત્ર બની શકે એમ છે કે ખબર નહીં. મને સમજાઈ ગયું કે હું કેટલો ખરાબ માણસ, મારી અંદર કેટલી બધી, કેટલા બધા નેગેટિવ થોટ્સ, કેટલા વિકારો, એ બધા જાય તો કેટલું સારું, તો ખાલી તો થાય બધું, એટલે જેટલું ખાલી થાય એટલું વધારે સારું. લોકો પ્લેસીસ પૂછી રહ્યા, જેને પણ વિપશ્યનામાં રસ હોય, dhamma.org dhamma.org નામની વેબસાઇટ છે. વિપશ્યનાના દુનિયાભરમાં અનબિલીવેબલ સેન્ટર્સ છે, મતલબ વિપશ્યના એક એવી ગજબ ઇન્સ્ટિટ્યુશન છે dhamma.org, કે તમે એનું ક્યાંય કોઈ બ્રાન્ડિંગ નહીં જોયું હોય, આજ સુધી તમે એનું કોઈ પોસ્ટર નહીં જોયું હોય, કોઈ વ્યક્તિનો ફોટો નહીં જોયો હોય, ક્યાંય તમે એનું કોઈ હોર્ડિંગ, કોઈ ટીવીની જાહેરાત, કોઈ વ્યક્તિઓ વિશે નહીં સાંભળ્યું હોય કે અમે વિપશ્યનાનું માર્કેટિંગ કરીએ બ્રાન્ડ. આ હા, બિલકુલ ગ્લેમર વગરની જગ્યા, એક નાનકડો રૂમ, એક સીધી સાદી પથારી, અને તમારે એક સાવ નાનો રૂમ છે જેમાં અટેચ બાથરૂમ, જેમાં તમારે રહેવાનું છે, દિવસના 10 કલાક મેડિટેશન કરવાનું છે, આખો દિવસ કઈ બોલવાનું નથી, અને હજારોની સંખ્યામાં લોકો રેગ્યુલર બેસિસ પર આ વિપશ્યના કરે છે. આઈ એમ વેરી શ્યોર કે આ લોકડાઉન રીઓપન થાય એના પછી લાઈફ જયારે નોર્મલ થાય ત્યારે વિપશ્યના સેન્ટર્સમાં બધું પાછું શરૂ થશે. પરંતુ જો કોઈને એના વિશે જાણકારી લેવી હોય તો યુટ્યુબ પર આના પાનના ખૂબ બધા વિડીયોઝ અવેલેબલ છે. એટલે આ જે અદભુત વિદ્યા છે વિપશ્યના, એનો દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ હું માનું છું. કારણ કે એ સૌથી પહેલા તો કોઈ ધર્મને આધારિત નથી, કોઈ જાતિને આધારિત નથી, કોઈ પણ વ્યક્તિ, દુનિયાનો કોઈ પણ માણસ આ કરી શકે એમ છે. એટલે એવું નથી કે એમાં કોઈ આસ્થા ઇન્વોલ્વ છે, કશું જ નહીં. અને હા, સૌથી મહત્વનું કોઈ પૂછે છે ફી શું હોય છે, ઝીરો, કોઈ ફી નહીં. સો એના સિવાય લોકો એમ પણ લખી રહ્યા છે કે ધ્વનિતભાઈ પાસે મજાની લાઈફ નું કોઈ એક ગીત ગવડાવો જે એમણે એમના આલ્બમ માં ગાયેલું. એટલે તમે આવે એની પહેલા અમે મજાની લાઈફ વિશે વાત કરી રહેલા, સો ઇફ યુ કેન સિંગ અ સોંગ ફ્રોમ મજાની લાઈફ. તો મજાની લાઈફ માં એક સોંગ છે જે મોર્નિંગ મંત્રા સ્વરૂપ નું છે, તો એ જ સંભળાવ. ચિરાગે લખ્યું છે, પાર્થે કમ્પોઝ કર્યું છે. દરિયા ના મોજા ભલે ઉછળે, થોભો કિનારે તો કઈ ના વળે, મરજીવા થઈએ તો મોતી મળે, મરજીવા થઈએ તો મોતી મળે, આંધી કે તોફાન ડરવું નહીં, મૃત્યુની પહેલા જ મરવું નહીં, પાછળ ના હટવાનું, બસ આગળ વધવાનું, ચાલ્યા જવું હામથી, જેટલા ફૂલ છે તેટલા કંટકો, તે છતાં જો ટકી રહી શકો તો ટકો, બેફિકર થઈ જીવો જિંદગી, ને જીગર થી જીવો જિંદગી. ક્યા બાત હૈ. અને એની સાથે ધ્વનિતભાઈ નું આજે પુસ્તક છે મોર્નિંગ મંત્ર. થેન્ક યુ વેરી મચ ફોર રાઇટિંગ ધીસ બુક. થેન્ક યુ વેરી મચ આજે અમારી સાથે આટલી સરસ વાતો કરવા માટે. અને ફરી એક વાર કહું કે આ જે મોર્નિંગ મંત્ર પુસ્તક છે તે nowbharatonline.com ની જે વેબસાઇટ છે ત્યાં આગળ અવેલેબલ છે. અને કુપન કોડ COVID-19 COVID-19 અપ્લાય કરવાથી તમને 25% ડિસ્કાઉન્ટ મળવાનું છે, અને બાકીના 25% પીએમ કેર ફંડમાં જવાના. બંને ભાષામાં છે, ગુજરાતીમાં પણ છે અને અંગ્રેજીમાં પણ છે. સો પ્લીઝ અવેલ ધી ઓફર, પ્લીઝ રીડ. અને થેન્ક યુ વેરી મચ ધનિતભાઈ અમારી સાથે જોડાવા. થેન્ક યુ સો મચ પૂજા, આઈ હેડ ફન, બહુ મજા પડી. આઈ હોપ કે બોર ના થઈ ગયા લોકો આ બધી અઘરી વિપશ્યનાની બધી વાતો કરી. મને જરાય ને ઇનફેક્ટ બહુ મજા પડી હોય, મને તો બહુ મજા પડી છે. મને બહુ મજા પડી, મને પણ મજા પડી. થેન્ક યુ વેરી મચ. ઓલરાઇટ, મળીએ, બાય બાય. બાય બાય.